નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આપણે અગાઉના લેક્ચરમાં આકૃતિ અને આલેખની મહત્વની બાબતો અને એના પ્રકારો વિશે ચર્ચા કરી અને એની સમજૂતી પણ મેળવી આજે આ લેક્ચરમાં આપણે આલેખના પ્રકારો અને ઇન્ટરનેટ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે એ વિશે ચર્ચા કરીશું તો પ્રથમ આપણે જોઈએ કે આલેખના પ્રકારો કેટલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આલેખના પ્રકારો ઘણા બધા છે પરંતુ અભ્યાસક્રમમાં છે એ આ ત્રણ જ પ્રકારો આપેલા છે બાકીના છે એ આપેલા નથી અને ઇન ડિટેલ્સ પણ આ ત્રણની આપેલ નથી એટલે માત્ર ને માત્ર આપણે પ્રકારો યાદ રાખવાના રહેશે તો આલેખના પ્રકારોની ચર્ચા કરીએ તો એનો પ્રથમ પ્રકાર છે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ પ્રથમ એનો પ્રકાર છે પછી છે બીજો પ્રકાર સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ અને એમાં પણ એના ચાર પેટા પ્રકારો પડે છે તમને એક ગુણમાં પણ પૂછાઈ શકે આ પ્રશ્ન કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખોના પ્રકારો જણાવો તો તમારે આ નીચેના ચાર પ્રકારો જણાવવાના રહેશે કે સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ પછી એનો ત્રીજો પ્રકાર છે લઘુગુણક એટલે કે લોક આધારિત આલેખ બરાબર છે તો તમારે આ પાકી બુકમાં છે એ લખી નાખવાના રહેશે કે આ પ્રકારો કેટલા છે બરાબર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બે માર્કમાં પૂછાઈ શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે એનો પહેલો પ્રકાર સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ આ એક જ છે અહીંયા સમજાવેલ બાકીના સમજાવેલ નથી તમે વિદ્યાર્થી મિત્ર અહીંયા નોંધ કરેલી જોઈ શકેલો જોઈ શકો છો કે આ લેખના અન્ય પ્રકારો આપણા અભ્યાસક્રમમાં દર્શાવેલા નથી એટલે આપણે એની ચર્ચા પણ કરવાની નથી અને આપણને એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે પણ નહીં બરાબર આ એક જ પ્રકાર છે જે એક ગુણમાં અથવા તો બે ગુણમાં પૂછાઈ શકે કે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આ લેખની ટૂંક નોંધ લખો બાકી નીચેનો એક કઈ પ્રકાર છે એ તમારે સમજાવવાનું રહેશે નહીં તો આ એક પ્રકાર આપણે સમજી લઈએ કે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ બરાબર એમાં કઈ કઈ બાબતો આવે છે તો અહીંયા લખેલું છે કે વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નિયમિત અને અનિયમિત ફેરફારો જોવા મળે છે એટલે કે વ્યાપારિક પ્રવૃત્તિ કરતા હોય બરાબર કે કોઈ પણ ઉદ્યોગમાં કાર્ય કરતા હોય અથવા તો પ્રોજેક્ટમાં કાર્ય કરતા હોય એમાં ઘણા બધા કર્મચારીઓ હોય તો એમાં એ કંપનીમાં અથવા તો પ્રોજેક્ટ કાર્યમાં અથવા તો ઉદ્યોગમાં અમુક પ્રકારે ફેરફાર થતા હોય છે અમુક ટૂંકા ગાળાના ફેરફારો હોય છે ને અમુક લાંબા ગાળાના ફેરફારો હોય છે અને એ ક્યારેક ક્યારેક નિયમિત ફેરફારો પણ હોય છે અને અનિયમિત ફેરફારો પણ હોય છે રોજ બરોજ ફેરફારો કરવામાં આવે અને અનિયમિત એટલે કે ક્યારેક થાય ક્યારેક ન થાય વર્ષે બે વર્ષે કરવામાં આવે તો પછી થાય છે શું તો કે આવા ફેરફારો જાણવા માટે આંકડા શાસ્ત્રના સાધનો દ્વારા તેના વલણો શોધવામાં આવે છે બરાબર અને સમયને આધાર લઈને આવા વલણોના આલેખ દોરવામાં આવે છે કોને આધાર રાખીને તો કે સમયને આધાર રાખીને એ વલણો જે શોધ શોધ્યા હોય છે બરાબર અમુક સંસ્થા શોધે છે અમુક જે કેન્દ્ર ચાલતા હોય છે એ શોધે છે તો આવા વલણોના આધારે પછી આલેખ દોરે છે અને જે આલેખ તૈયાર થાય છે એને શું કહેવામાં આવે છે તો કે સામાયિક શ્રેણીનો આલેખ તમને એક ગુણમાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી ક્વેશન આલેખના સમજાવેલ નથી એટલે આપણે નીચેના કોઈ ધ્યાનમાં રાખશું નહીં પણ હા એના નામ એટલે આપણે એના નામ યાદ રાખવા જરૂરી છે ત્યાર પછીનો ટોપિક આજે આપણે લેવાનો છે તો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે આપણે ટેકનોલોજી સાથે કેવી રીતે સંકળાયેલા છીએ બરાબર આપણે અત્યારની જ વાત કરીએ કે અત્યારે ઓનલાઈન ટીચિંગ ચાલે છે કમ્પ્યુટરના માધ્યમ દ્વારા ટીચિંગ ચાલે છે આપણે નેટનો ઉપયોગ કરીએ છીએ પછી તો કે પાઠ્યપુસ્તક છે એ સર્ચ કરીએ છીએ યુટ્યુબ ચેનલમાં અથવા તો ગૂગલમાં તો આ બધું શું છે તો કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આપણે ક્યારેક વધુ સરળ રીતે સમજવા માટે પાવર ઓફ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ તો આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ પહેલાંના જમાનામાં છે એ આ બધી સગવડ નહોતી એટલા માટે તો કે ઇન્ટરનેટ ટેકનોલોજી કમ્પ્યુટર ટેકનોલોજીનો એટલો બધો ઉપયોગ થતો નહીં પણ આજના જીવનમાં છે એ કોઈ પણ વ્યક્તિ છે એ આ બધા સાથે સંકળાયેલું જ હોય છે પછી તે ભણેલું હોય કે અભ ભણ હોય તો આપણે એની ચર્ચા વન બાય વન કરીએ કે લખેલું છે કે આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ તમે જોતા હશો કે કોઈકને માલ પહોંચાડવો હોય અથવા તો ડિલિવરી કરવી હોય તો આપણે શું કરીએ છીએ તો કે એને મેસેજ મોકલી દઈએ છીએ તો કોના થ્રુ મેસેજ મોકલીએ છીએ તો કે કમ્પ્યુટરની મદદથી ઇમેલની મદદથી અથવા તો વોટ્સઅપ અથવા તો એક્સેટ્રા ચેટિંગ કરીએ છીએ બરાબર અથવા તો ફોન કોલ્સ કરીએ છીએ તો એ શું છે તો કે ઇન્ટરનેટ ટેકનોલોજી છે કમ્પ્યુટર ટેકનોલોજી છે તો રોજિંદા જીવનમાં આપણે આનો ઉપયોગ કરીએ જ છીએ એકબીજા સાથે સંપર્કમાં રહેવા જો કીધું ને કે અમેરિકા કોઈ પણ વ્યક્તિ રહેતું હોય તો આપણે એને વિડીયો કોલ પણ કરી શકીએ છીએ ચલચિત્રોની ટિકિટો બુક કરાવવા માટે આપણે ક્યારેક ક્યારેક ઘરે બેઠા પણ શું કરીએ છીએ તો કે ટેલિવિઝન છે એ ઘરે નથી જોવું અને બહાર જોવું છે બરાબર તો સિનેમા ઘરમાં જોવા માટે આપણે એની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવીએ છીએ ગીતો સાંભળવા હોય તો ઓનલાઈન આપણે ગીતો સાંભળીએ છીએ ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતી વખતે આપણને જો રસ્તો નથી મળતો તો આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ તો આ બધ સીધાનો ઉપયોગ આપણે રોજબરોજ કરીએ છીએ વસ્તુ ખરીદવા માટે આપણે ઓનલાઈન છે એ ઓર્ડર આપીએ છીએ ત્યારબાદ તો કે બિલો ભરવા માટે નોટબંધી થઈ ત્યારે આપણે લાઇટ બિલ છે ટેલિફોન બિલ છે એ ઓનલાઈન ભરતા હતા બરાબર એટલે ખાતામાંથી સીધા પૈસા કપાઈ જાય છે તો આ રીતે આપણે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ જોવા મળે છે બરાબર કઈ રીતે એ આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે આપણે ધોરણ અગિયારમાં અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કર્યો કે અર્થશાસ્ત્ર શું છે તો એ કળા પણ છે અને એક વિજ્ઞાન પણ છે એટલે કે અર્થશાસ્ત્ર જો સમજીને ચાલીએ બરાબર તો એ એક કળા છે અને એ એની અંદર આપણે તાર્કિક રીતે તારણ કાઢીએ બરાબર તો એ વૈજ્ઞાનિક પણ છે અને માનવ જીવન દરેક સમયે બદલાતું રહે છે બરાબર પરિવર્તન છે આપણે એકનું એક જીવન રૂઢિગત જીવન પહેલાની જેમ છે એ જીવતા નથી આપણું જીવન કેવું છે તો કે પરિવર્તનશીલ છે માટે સામાન્ય પ્રજા એટલે કે આમ પ્રજા જેને લખતા વાંચતા આવડતું હોય કે ન આવડતું હોય બરાબર એ આમ પ્રજા તથા નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર કરે છે આપણે પહેલાંની રૂઢિ છે એ ચાલુ રાખતા નથી નવી વસ્તુ આવે તો આપણામાં પણ નવો બદલાવ આવે આપણા ઘરમાં પણ નવો બદલાવ આવે અને આજુબાજુના સમાજમાં પણ ફેરફાર આવે છે અને એ રાખવા જ પડે છે અને તે માટે માનવીએ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે જો અહીંયા કીધું છે કે માનવીએ ટેકનોલોજી ખૂબ મદદરૂપ સાબિત થઈ છે માનવી માટે એ ટેકનોલોજી છે એ ખૂબ જ મહત્ત્વની છે તમે જોતા હશો કે એક દિવસ છે એ ખાવાનું ન હોય તો ચાલે પરંતુ તો કે હાથમાં મોબાઈલ ન હોય તો તો કે ન મજા આવે બરાબર તો એ ટેકનોલોજી આપણા જીવનમાં એટલું બધું ઘર કરી ગઈ છે કે જેની વગર છે એ ચાલતું નથી અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજીની જાણકારી આપણે મેળવીએ કે શું છે તો પ્રથમ આપણે જોઈએ કે કમ્પ્યુટર ટેકનોલોજી કમ્પ્યુટરની મદદથી આપણે શું શું કરી શકીએ છીએ તો કે ઘણું બધું કરી શકીએ છીએ કે કમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી બરાબર આપણે છે એનાથી અજાણ નથી આપણે અગિયારમાં ધોરણમાં છે એ અંદાજપત્ર નામનું એક ચેપ્ટર હતું બરાબર તો આપણે સ્લાઇડ શો દ્વારા જોયું હતું કે કેવી રીતના શું આવે છે બરાબર તો એની સ્લાઇડ બનાવી શકે તો કોના દ્વારા તો કે કમ્પ્યુટર દ્વારા આપણે શાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરતા હોઈએ છીએ અને તમે ઉપયોગ કરતા પણ હશો અને કોઈકને ઉપયોગ કરતા જોતા પણ હશો ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરમાં પણ કમ્પ્યુટર વસાવેલા હશે અરે હવે તો તમારા મોબાઈલ ફોન પણ કમ્પ્યુટર તરીકે કાર્ય કરે છે બરાબર કે આપણે કમ્પ્યુટરની જરૂર જ નથી આપણા હાથમાં મોબાઈલ હોય તો આપણે શું કરીએ છીએ તો કે એની જ મદદથી આપણે બધું કાર્ય કરીએ છીએ આપણા અભ્યાસમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ તો કઈ કઈ રીતે તો પહેલું જ આપણને આપેલું છે કે પાવર ઓફ પ્રેઝન્ટેશન મીન્સ કે પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો કોઈ પણ માહિતી તૈયાર કરવા માટે તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પ્રેઝન્ટ પાવર પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી રજૂ કરી શકાય છે આનું એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે ટીવી અવારનવાર જોતા હશો એમાં તો કે કંપની આપેલી હોય છે કે કંપનીનો એક બોસ હોય છે પછી શું કરે છે તો કે એના કલીગ્સને બોલાવે છે એમ્પ્લોઈઝને બોલાવે છે અને શું કરે છે તો કે એ પોતે એક કમ્પ્યુટરની મદદથી સ્લાઇડ બનાવે છે અને સ્લાઇડ છે એ પોતાના એમ્પ્લોઈઝને દેખાડે છે અને એમ્પ્લોઈઝ છે એનો વ્યૂહ જાણે છે કે આપણે આ બજારમાં છે એ પ્રોડક્ટ મૂકશું કે નહીં તો એ શું છે તો કે પહેલાં એની સ્લાઇડ બનાવે છે અને સ્લાઇડ બનાવીને પછી શું કરે છે તો કે પોતાની જે પ્રોડક્ટ હોય એ માર્કેટમાં દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તમારે એસપીસીમાં એક યુનિટ છે એ પણ આ પ્રેઝન્ટેશનનું ભણવાનું છે તો અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે કે દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ સમજવા માટે કે સમજાવવા માટે ત્રણ સ્લાઇડ બનાવી શકાય છે અને કોની મદદથી તો કે કમ્પ્યુટરની મદદથી બનાવી શકાય છે અગિયારમાં ધોરણમાં અંદાજપત્રનું નવમું યુનિટ હતું બરાબર તો એમાં અલગ અલગ પ્રકારે સ્લાઇડ દોરી શકાય છે જો આપણને સ્લાઇડ છે એ આપી નથી પરંતુ ચોપડીમાં એના ખાતાઓ છે એ ત્રણ પ્રકારના આપેલા છે તો એ પ્રકારે કમ્પ્યુટરમાં છે એ ટાઈપ કરીને અથવા તો ગૂગલ દ્વારા છે એ માહિતી મેળવીને પણ શું કરી શકાય છે તો કે માહિતી છે એ વિદ્યાર્થીઓને બતાવી પણ શકાય છે આગળ જોઈએ કે એક સ્લાઇડમાં શું કરવાનું હોય છે તો કે અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ લખવાના હોય છે બરાબર સ્લાઇડ તૈયાર થઈ ગઈ પછી બીજી સ્લાઇડમાં એટલે કે બીજા પેજમાં શું કરવામાં આવે છે તો કે અંદાજપત્રના ખાતાઓની વિગતો દર્શાવવામાં આવે છે અને ત્યાર પછીની ત્રીજી સ્લાઇડમાં તો કે આપણા દેશના અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ છે આખું યુનિટ છે એ સરળતાથી શિક્ષક છે એ વિદ્યાર્થીને સમજાવી શકે છે અમુક અમુક છે એ તમે દસમા ધોરણમાં પણ લેક્ચર શીખી છો કે ભાઈ વિજ્ઞાનની આકૃતિ છે તો વિજ્ઞાન ટીચર છે એ તમને આખી આકૃતિ છે એ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા શીખવાડે છે જેની મદદથી તમે શું કરો છો તો કે આંખને જોવું ગમે છે બરાબર તો એ આકૃતિ તમે જોવો છો નિહાળો છો કેમ તમે સિનેમા ઘરમાં પિક્ચર જોતા હોય એવી રીતના તમે આકૃતિને જોવો છો ને તમારા માઇન્ડમાં છે એ આકૃતિને બેસાડો છો તો એ વધારે સરળતાથી યાદ રહી શકે છે બરાબર પછી ત્યાર પછી છે બીજો પોઈન્ટ તો કે એક્સેલ શીટ તો એક્સેલ શીટ એક્સેલ શબ્દ છે એ તમે સાંભળો હશે બરાબર તો એમાં શું છે કે એક્સેલ વર્કશીટમાં તો કે અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે તમે બારમા ધોરણમાં જોશો કે એક એક યુનિટ વાઇઝ છે એક એક મુદ્દા વાઇઝ છે એ આંકડાઓ આપેલા હશે બરાબર તો એ આંકડાઓની મદદથી જ આપણે આગળની માહિતી છે એ મેળવવાની હોય છે તો શું છે તો કે સંશોધનો કરતા નિષ્ણાંતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે બરાબર એની પાસે માહિતી એકઠી થાય થઈ ગઈ પછી એ માહિતી સાચી છે કે નહીં એ માટે શું કરે છે તો કે ચકાસણી કરે છે એટલે કે અંદર અંદર તપાસ કરે છે જેમ કે જ્યારે આપણે ભારતના નવા પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજ વસ્તુઓના ઉદાહરણો મળે છે જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે ભારતના નાના પાયાના ઉદ્યોગ દ્વારા શું શું કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે બરાબર તો નાના પાયાના ઉદ્યોગો એટલે શું તો કે મોટા પાયાથી સહેચ નિમ્ન એમાં એનો ખર્ચ કેટલો હોય છે મોટા પાયા કરતાં તો કે નાનો હોય છે બરાબર એમાં મૂડી રોકાણ કેવું હોય છે નાના પાયાના ઉદ્યોગોમાં નાનું હોય છે એમાં યંત્ર ટેકનોલોજીનો ઉપયોગ કેવો થતો હોય છે તો કે ઓછા પ્રમાણમાં અને શ્રમ પુરવઠાનો ઉપયોગ વધુ થતો હોય છે બરાબર તો આવી વસ્તુઓ મેળવાના મેળવાનો પ્રયાસ કરીએ છીએ તો એવી તો ઘણી બધી વસ્તુઓ મળી શકે છે તો આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને તેનો સરવાળો કરી શકાય છે તેની સરેરાશ પછી સહસંબંધ વિશેના આંક મૂલ્યો મિનિટોમાં શોધી શકાય છે તમે બારમા ધોરણમાં છે એ સહસંબંધાંક અને સહસંબંધ બરાબર એ દાખલા ગણીને મેળવશો પણ આ જ વસ્તુ છે એ કમ્પ્યુટરની મદદથી જો જાણવી હોય તો સરળતાથી તમે જાણી શકો છો પછી એ તો પછી આખો દાખલો ગણવા રે ને એનો સહસંબંધાંક કેટલો આવ્યો બરાબર એના તારણો કાઢવા રે તો બહુ અઘરું પડી જાય તો કમ્પ્યુટરની મદદથી એક્સેલ શીટમાં આ બધી માહિતીઓ નાખવામાં આવે છે અને પછી શું કરવામાં આવે છે તો કે એ જ માહિતી છે એનું મૂલ્યકાંડ આવે છે એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીના માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે તમે લીટી કરજો વિદ્યાર્થી મિત્રો કે એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે એટલે કે પ્રક્રિયા કરવા માટેનો કે જે પણ આંકડાકીય માહિતી આપણી સમક્ષ આપી હોય તો એ માહિતીને આપણે જે માહિતીમાં ફેરવી હોય જે માહિતીનો જવાબ જોતો હોય એ માહિતી એક્સેલ વર્કશીટમાંથી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ શીટમાં આપણે સહેલાઈથી દોરી શકીએ છીએ આપણે માહિતી મેળવી એ જ માહિતીને આપણે આકૃતિમાં પણ દોરી શકીએ છીએ સહેલાઈથી બરાબર આપણે આલેખ જોયા તો આલેખો પણ છે એ કમ્પ્યુટરમાં જ જોઈ શકીએ છીએ પછી ત્યાર પછીનો પોઈન્ટ છે કે કમ્પ્યુટરની મદદથી બીજો શું શું ઉપયોગ થઈ શકે છે તો કે આલેખ અને આકૃતિ દોરવા માટે પણ ઉપયોગ થાય છે અહીંયા જો એમ કીધું છે કે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો તો એની અંદર ઇન ડિટેલ્સ જોઈએ કે કમ્પ્યુટર ટેકનોલોજીના અનેક પ્રોગ્રામો હોય છે બરાબર તમે જોયા હશે કે તમે અનેક માહિતી અંદર ભેગી કરી શકો છો સેવ કરી શકો છો બીજાને આપી શકો છો ઈમેલ કરી શકો શકો છો તો જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિઓ કે આલેખો છે એ આપણે સીધા ગ્રાફ પેપર ઉપર દોરીએ છીએ બરાબર આ તો આપણે વિદ્યાર્થી છીએ એટલા માટે ગ્રાફ પેપર ઉપર પરંતુ આ સંશોધનકારો છે નિષ્ણાતો છે શું કરે છે તો કે માહિતી મેળવે છે અને પછી તો કે કમ્પ્યુટરની મદદથી જ એ માહિતી છે એને શું કરે છે તો કે એનો ગ્રાફ પણ રજૂ કરે છે ત્યાર પછી છે સામાન્ય વર્ડ ફાઇલમાં પુરવઠા અને માંગરેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે આપણે ધોરણ અગિયારમાં ત્રીજું અને ચોથું યુનિટ છે એ માંગ અને પુરવઠો સમજી ગયા તો એની આકૃતિ આપણે જોઈ છે તો વિદ્યાર્થી મિત્રો જે આંકડાકીય માહિતી હોય એના આધારે છે એ માંગરેખા અને પુરવઠા રેખાવાળી પણ આકૃતિ છે એ કમ્પ્યુટરની મદદથી પણ ક્યાં દોરી શકાય છે વર્ડ ફાઇલમાં દોરી શકાય છે એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે બરાબર ચોક્કસ માપ કે કેટલું કેટલા ટકા છે અને વસ્તી કેટલી છે એના આધારે છે એ સરસ મજાની આકૃતિ છે એ દોરી શકાય છે અને ચોક્કસ માપ લઈને પછી કીધું છે કે આમાં આ માટે આપણે કયા પ્રકારની આકૃતિ જરૂરી છે બરાબર એ પણ ખ્યાલ હોય છે અને તેને માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી પણ હોવી જોઈએ જો આપણને શું કીધું છે કે આ માટે આપણે કેવા પ્રકારની આંકડાકીય માહિતી આપી હોય પછી એના આધારે એક્સેલ શીટમાં અથવા તો વર્ડ ફાઇલમાં છે એ શું કહેવામાં આવે છે તો કે કમ્પ્યુટરના પ્રોગ્રામોની મદદથી જ આપણને ખબર પડે છે કે આપણે કઈ આકૃતિ દોરીશું બરાબર અને કયા કઈ ફોર્મ્યુલા દ્વારા અંદર ફોર્મ્યુલા આવે છે આપણે સરવાળા બાદ બાકી ટકાવારી કાઢવી હોય તો એ એક ફોર્મ્યુલા આવે છે બરાબર તો એ ફોર્મ્યુલા નાખો એટલે તરતો તરત બધાનો સરળતાથી છે એ જવાબ મિની મિનિટોમાં છે એ આપણે હાંસલ કરી શકીએ છીએ તો જો તમે વિદ્યાર્થી મિત્રો સમજો કે કમ્પ્યુટર ટેકનોલોજી છે એ આપણા માટે કેટલું ઉપયોગી છે અને આપણું કામ કેટલું સરળ બનાવી દે છે ત્યાર પછી એનો પોઈન્ટ છે એ એ પછીનો પોઈન્ટ છે કે અભ્યાસ સામગ્રી સાચવવા માટે આપણે અમુક માહિતી છે એ તમને ખબર છે કે મોબાઈલમાં પણ સાચવતા હોઈએ છીએ બરાબર તો એવી જ રીતે અમુક માહિતી છે એ આપણે કમ્પ્યુટરમાં પણ સાચવીએ છીએ દાખલા તરીકે ટીચરની જ વાત કરીએ કે બધા વિદ્યાર્થીઓની ડિટેલ છે બરાબર વિદ્યાર્થીઓની ડિટેલ એ પોતાના ડોક્યુમેન્ટ છે એ વિદ્યાર્થી જે કાંઈ લાવ્યો હોય કમ્પ્યુટરની મદદથી શિક્ષક સરળતાથી છે એ દરેક વિદ્યાર્થીઓના ડેટા છે એ અંદર કમ્પ્યુટરમાં છે એ ડેટા એન્ટ્રી કરી શકે છે જેથી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ સુધી છે એ ડેટાને કાંઈ થતું નથી અને જ્યારે માહિતી જોઈએ ત્યારે એ ફાઇલ ખોલીને ડેટા છે એ કલેક્ટ કરી શકાય છે તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામ આવી સામગ્રી છે એ અનિવાર્ય છે કે અભ્યાસ કરવા માટે અથવા તો રોજબરોજ છે એ શૈક્ષણિક કાર્ય કરવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે તો આ સામગ્રીને નોટબુક કે ચોપડીમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ બરાબર દાખલા તરીકે એક શિક્ષક તરીકે કહો તો મારે વિદ્યાર્થીની માહિતી છે એ જોતી છે પછી તો કે એની બર્થ ડેટ કઈ છે એ જોતી છે અને એલ સીના કાગળિયા છે એ બધા બધા મારે કલેક્ટ કરીને ફાઇલમાં મૂકવા પડે અને એક જગ્યાએ કબાટમાં સાચવવા પડે જેથી એને કંઈ થાય નહીં પરંતુ એ બધી જ માહિતીને જો વિદ્યાર્થી મિત્રો હું કમ્પ્યુટરમાં નાખી દઉં તો બરાબર તો એ ડેટા છે એ એમને સેવ રહેશે અને જ્યારે મારે જોતા હશે ત્યારે એ વિદ્યાર્થીની માહિતી મને મળી રહેશે બરાબર તો ક્યારેક છે એ મેં ફાઇલમાં બધા ડેટા રાખ્યા હોય તો ક્યારેક એ જ ડેટાને તો કે ભેજ અથવા તો જીવાત પડવાની સંભાવના રહે છે અથવા તો બગડી જવાનો ભય રહે છે પરંતુ આપણે જો આ સામગ્રીને કમ્પ્યુટરમાં સાચવીએ બરાબર તો એ કેટલું સરળ માહિતી થઈ જાય કે એક તો કબાટ રોકાતો નથી બરાબર એ માટે પછી તો કે કાગળ રોકાતા નથી બરાબર ફાઇલ છે એ ફિલઅપ કરવી પડતી નથી એને સાચવવા માટે તો કે ચિંતાની જરૂર પડતી નથી તો કમ્પ્યુટર આટલી સરળતાથી આપણને મદદ કરે છે આગળ કીધું છે ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેન પેન ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે આપણે માહિતીને શું કરી શકીએ છીએ તો કે એક હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પેન ડ્રાઈવ છે બરાબર નાની એવી ચિપ્સવાળી તમે વિદ્યાર્થી મિત્રો જોયો જ હશે કે પેન ડ્રાઇવમાં તમે ક્યારેક ક્યારેક છે એ સોંગ લેતા હોય છો અથવા તો સોંગ વગાડતા હોય છો અથવા તો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તો એની અંદર છે એ લીધેલા હોય છે તો તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને એ ડોક્યુમેન્ટ છે એ વાંચી પણ શકો છો અને કોઈકને મોકલી પણ શકો છો ત્યાર પછી છે ઇમેલમાં પણ તેને સાચવી દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને એ વાંચી શકાય છે આમ આ જીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી પણ શકે છે કોણ તો કે કમ્પ્યુટર ટેકનોલોજી અને આજના સમયમાં તો કે શું શું હોય છે તો કે આજના સમયમાં ડ્રોપ બોક્સ હોય છે ગૂગલ ડ્રાઈવ હોય છે ડિજિ ડિજિટલ લોકર્સ હોય છે બરાબર તો આ બધું છે એ શેમાં હોય છે આ બધા પ્રોગ્રામ શેમાં હોય છે તો કે કમ્પ્યુટરમાં ને હવે તો આ બધા પ્રોગ્રામ છે એ મોબાઈલમાં પણ આવી ગયા છે જેથી ઇમ્પોર્ટન્ટ માહિતી છે બરાબર પીડીએફ છે ઇમ્પોર્ટન્ટ માહિતી આવી હોય તો ઈમેલ છે એ બધું આપણે છે એ સાચવી શકીએ છીએ ત્યાર પછી છે તો કે અન્ય સાધનો અન્ય સાધનો જેવા કે કહેવા તો કે આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે એસ પછી તો કે શાઝમ પછી છે ઈ વ્યુ વ્યુઅર્સ પછી છે તો કે એસ એ એસ વગેરે આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રોગ્રામના નામ છે બરાબર વગેરે અસંખ્ય માહિતી આંકડાકીય ગણતરી કરે છે આ બધી જ માહિતી છે બરાબર આના વિશે તમને પૂછાશે નહીં કે આનું ફૂલ ફોર્મ આપો અથવા તો આ આ માહિતી છે એ શું છે પણ આ બધી માહિતી છે એ ખાલી યાદ રાખવાની છે શું તો કે આંકડાકીય ગણતરી છે એ સરળ બનાવે છે કમ્પ્યુટર પ્રોગ્રામ છે આ બધા બરાબર આગળ જોઈએ કે આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળતા હોય છે આપણે આ એક દાખલા તરીકે અહીંયા કીધું છે કે એસપીએસએસ એ પ્રોગ્રામ છે એ આપણે આપણા કમ્પ્યુટરમાં જોતો હોય જે શું કરે છે તો કે આંકડાકીય ગણતરીને સરળ બનાવે છે બરાબર તો એ પ્રોગ્રામ છે એ બજારમાં ખૂબ મોંઘી મોંઘી વસ્તુ છે કેમ આપણે કોઈપણ વસ્તુ ખરીદીએ છીએ તો એનાથી સરળતા રહે છે તો આ પ્રોગ્રામ પણ આપણે કમ્પ્યુટરમાં નખાવો પડે છે તો એની મદદથી છે એ આંકડાકીય ગણતરી સરળ થઈ જાય છે આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદી લે છે બરાબર દાખલા તરીકે વસ્તી ગણતરી કરતી હોય સંસ્થા અથવા તો અન્ય સંસ્થાઓ હોય વર્લ્ડ બેન્ક હોય બધી આંકડાકીય માહિતી કલેક્ટ કરે છે અને પછી શું કરે છે તો કે કલેક્ટ કરેલી માહિતી છે એ બીજાને પહોંચાડે છે તો એની સરળતા માટે આવા આવા પ્રોગ્રામો છે એ કોણ ખરીદે છે તો કે સંશોધન કરતી સંસ્થાઓ તમને એક માર્કમાં પૂછી શકે કે આવા પ્રોગ્રામો છે એ કોણ ખરીદે છે પરંતુ કેટલાક સોફ્ટવેર છે એ વિના મૂલ્યે પણ ઇન્ટરનેટની મદદથી પ્રાપ્ત થાય છે બરાબર તો કેવા કેવા પ્રોગ્રામો છે એ ઇન્ટરનેટની મદદથી પ્રાપ્ત થાય છે તો અહીંયા કીધું છે કે ગ્રેટલ બરાબર જો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેટર પછી પી એસ પીપી અને પછી છે આર બરાબર આવા પ્રોગ્રામો છે એ ઇન્ટરનેટની મદદથી તમે વિના મૂલ્યે લઈ શકો છો ત્યાર પછી છે તો કે આપણે જોયું કે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ તો તો કે બહુ સરસ છે આ તો આપણે રોજબરોજની જિંદગીમાં કરીએ છીએ બરાબર અને એ પણ તો કે હવે તો નાના છોકરાને પણ કમ્પ્યુટર આવડે છે પ્રિન્ટ કાઢતા આવડે છે સરળતા માટે તરતો તરત છે એ પોતાની આંગળીઓ છે એ કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર ફેરવતા હોય છે પરંતુ એ બા એ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો એટલે કે અત્યાર સુધી આપણે વાત કરી કે કમ્પ્યુટર ટેકનોલોજીના ફાયદા શું છે પરંતુ એના ઘણા ભયસ્થાનો પણ છે શું છે જોઈએ કે કમ્પ્યુટર એક યંત્ર સામગ્રી અથવા તો સાધન છે પરંતુ અભ્યાસ સામગ્રી નથી તે પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે આ કોરોનાના સમયને કારણે ઓનલાઈન ટીચિંગ થયું છે બરાબર ઓલા ટીચર છે એ ક્લાસરૂમમાં લાઈવ ભણાવતા હોય અને પછી ઓનલાઈન અત્યારે ભણાવે છે બરાબર તો આખો દિવસ છે એ મોબાઈલમાં આંખો નાખવી પડે છે આંખને નુકસાન થાય છે પ્લસ એ જોવું ગમતું નથી આ તો લાઈવ ભણાવતા હોય તો એમાં થોડોક રસ રહે છે બરાબર તો તમે જોતા થશો કે આ ઇન્ટરનેટ ટેકનોલોજી અથવા તો કમ્પ્યુટર ટેકનોલોજી આવી છે બરાબર આ કોરોના મહામારીના ભયના કારણે તો એનાથી તમને કેટલો ફાયદો થાય છે તમને કેટલો ગેરફાયદો થાય છે તો તમે આ વસ્તુ છે એ સરળતાથી તમારા માઇન્ડમાં છે એ બેસાડી શકો છો એટલા માટે કે છે કે આ એક સામગ્રી છે પરંતુ અભ્યાસ સામગ્રી નથી બધું છે એ ઇન્ટરનેટ અથવા તો કોમ્પ્યુટરની મદદથી છે એ કરી શકાય નથી કરી શકાય નહીં અને શક્ય પણ નથી તે અભ્યાસ પ્રક્રિયાને સરળ બનાવે છે તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં આવી શકતું નથી હા તમારે માહિતી જોતી હોય તો એ સરળ રીતે સમજાવી પણ શકે છે તમે બીજાને સમજાવી પણ શકો છો એ સરળ બનાવે છે પરંતુ એ અભ્યાસની અવેજીમાં એટલે કે એની ટક્કરમાં કોઈ દિવસ આવતું નથી એક ટીચર ભણાવતા હોય અને એની પાસે તમે બેસીને ભણતા હોય બરાબર અને પછી તો કે એ ટીચર છે એનો લેક્ચર છે એ ઓનલાઈન આવે છે તો તમે પ્રશ્ન કઈ રીતે એને પૂછી શકશો બરાબર આંગળી ઊંચી કરીને આ તો લાઈવ ભણાવતા હોય તો તમે સીધો એને પ્રશ્ન કરી શકો છો અને ટીચર છે એનો તરતો તરત છે એ આન્સર આપી શકે છે તો આ એક એની મર્યાદા છે ઉપરાંત આપણે કમ્પ્યુટરના પ્રોગ્રામો અંગે નિવારી ન હોય બરાબર જાણતા જ ન હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ છે આ તો આપણી ખોટી આકૃતિ અથવા તો આલેખ ખોટી સરેરાશ વગેરે મળવાની મુશ્કેલીમાં મુકાઈ જાય છે જો કે આપણને આવડતું જ નથી કમ્પ્યુટર ફોર્મ્યુલા જ નથી આવડતી પ્રોગ્રામ બનાવતા જ નથી આવડતા તો ક્યારેક ખોટી આકૃતિ પણ બનાવાઈ જાય છે તો ખોટી આકૃતિ અથવા તો સરેરાશ ખોટી આવે છે સહસંબંધાન ખોટો આવે છે તો એ ભય રહે છે તો ઘણી વખત કમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કર્યું હોય તો તેમાંથી ડિલીટ થઈ જવાનો પણ ભય રહે છે બરાબર કે જે ફાઇલમાં આપણે સેવ કરવાનું હોય એ ફાઇલમાં નથી કર્યું તો અમુક ફાઇલમાં છે એ સીધું ડિલેટ પણ થઈ જાય સેવ કર્યું હોય છતાં તો પછી ડેટા મળતો નથી તો આ પણ એક છે તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવું કે કમ્પ્યુટર છે એ એક સાધન છે યંત્ર છે પરંતુ એ અભ્યાસ સામગ્રી નથી અને તેને તી તે અભ્યાસને સરળ બનાવી શકે છે પણ અભ્યાસનું સ્થાન લઈ શકતો નથી તમને બે માર્કમાં પૂછાઈ શકે કે કમ્પ્યુટર એક યંત્ર અથવા તો સાધન છે અભ્યાસ સામગ્રી નથી સમજાવો તો તમારે આ ચાર લીટી છે એ પોઈન્ટ પાડીને લખવાની રહેશે બરાબર હવે